ઓકે બાળકો તો આપણે ગયા પીરિયડમાં નાણાંના પુરવઠા અંગેની આપણે ચર્ચા કરતા હતા અને લાસ્ટ પીરિયડમાં આપણે જોયું તે પ્રમાણે કે ભારતમાં ખાસ કરીને નાણાના પુરવઠાના માપ અંગેના જે કઈ પણ અભિપ્રાયો છે

તો આપણને ખબર છે તે પ્રમાણે બાળકો કે ભારતમાં નાના પુરવઠાના માપ અંગેના જે કઈ પણ વિવિધ અભિગમો છે એ અભિગમોમાં ખાસ કરીને પહેલો જે અભિગમ હતો તેને આપણે પરંપરાગત પ્રણાલીકાગત કે રૂઢિગત અભિગમ તરીકે ઓળખાવીએ છીએ કે જેમાં નાણાના પુરવઠા અંગે સિક્કાઓ અને વેપારી બેંકોની જે થાપણો છે તેનો સમાવેશ કરવામાં આવતો હતો ત્યાર પછી આપણે બીજો અભિગમ પણ જોયો અભિપ્રાય પણ જોયો એ છે નાણાવાદીઓનો અભિપ્રાય અભિગમ કે જેમાં ખાસ કરીને મિલ્ટન અને અન્ય જે નાણાવાદી અર્થશાસ્ત્રીઓ છે પરંપરાગત ખ્યાલ અન્વયે જે કઈ પણ નાણાના પુરવઠાના ઘટકો છે એમાં બેંકોની બાંધી મુદતની થાપણોનો પણ એમણે સમાવેશ કર્યો ત્યાર પછી ગરલે અને સો આ બે નામ બે અર્થશાસ્ત્રીઓએ નાણાના પુરવઠામાં સમગ્ર નાણાકીય અસ્કયામતો અને એમાં ખાસ કરીને આપણે જેને અવેજ નાણું કહીએ છીએ નાણાંનો પણ આમાં સમાવેશ કર્યો કાયદેસરનું ચરણી નાણું બેન્કોની થાપણો બેન્કોની બંધી મુદતની થાપણો અને અન્ય જે નાણાકીય અસ્કયામતો છે શેર છે બોન્ડ છે ડિબેન્ચર છે એટલે તિજોરી પત્ર છે જામીનગીરીઓ છે વિનિમય પત્રો છે આ બધાનો પણ એમાં સમાવેશ કર્યો ચોથો જે અભિગમ આપણે જોઈ ગયેલા હતા એ છે કમિટીનો અભિગમ ખાસ કરીને જેને આપણે રેડક્લિપ કમિટીના અભિગમને તરલતા અભિગમ તરીકે પણ ઓળખાવીએ છીએ અને નાણાંના પુરવઠા અંગેનો આ કેવો છે બ્રોડ કોન્સેપ્ટ છે વ્યાપક ખ્યાલ છે તો એમાં તમામ જે બેંકોની થાપણો છે એ ઉપલબ્ધ સવલતો બધાનો સમાવેશ અને એ અન્વયે નાણાનું સર્જન થતા જે કઈ પણ નાણાના સ્ત્રોત છે એ બધાનો સમાવેશ રેડક્લિપ કમિટીના અભિગમ પ્રમાણે નાણાના પુરવઠામાં કરવામાં આવે છે અને આપણે લાસ્ટ અભિગમ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અભિગમ જોયેલો હતો કે સામાન્ય રીતે કોઈ ચોક્કસ અર્થતંત્રમાં નાણાંના માટે ખાસ કરીને જે રેડ ક્લિક કમિટી હતી એ કમિટીનો જે ભલામણ હતી તરલતાનો અભિગમ હતો એનો મધ્યસ્થ બેંકે સ્વીકાર કરેલો છે અને એ અન્વય આપણે એમ કહીએ કે નાણાના પુરવઠાને માપવા માટેના ચાર અભિગમો એમણે દર્શાવેલા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એમ વન આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા છે એમ વન બરાબર પ્રજા પાસેનું જે કંઈ પણ ચલણી નાણું છે સિક્કાઓ છે વેપારી બેંકોની માંગ પાત્ર થાપણો છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની અન્ય થાપણો કે જેનો સમાવેશ એ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને એમ પ્રમાણે ભારતીય અર્થતંત્રમાં નાણાંના પરિમાણનું પ્રમાણ કેટલું છે એનો ખ્યાલ ખ્યાલ આવે બીજો જે છે બરાબર એમ વન વત્તા બેન્કોની જે બાંધી મુદતની થાપણો છે સોરી એમ માં એમ વન વત્તા પોસ્ટ ઓફિસની જે કંઈ પણ બચત બેંકની થાપણો છે પોસ્ટ ઓફિસની જે બચત ખાતાની જે થાપણો છે બચત બેંક જેને કહેવામાં આવે છે પોસ્ટ ઓફિસની બચત બચત બેંકની જે જે થાપણો છે એનો સમાવેશ એમાં કરીએ એટલે કે ઉપરની તમામ આપણે ઘટકો બોલી ગયો તે પ્રમાણે કાયદેસરનું ચાલણી નાણું સિક્કાઓ બેંકોની માંગપાત્ર થાપણો મધ્યસ્થ બેંકની અન્ય થાપણો અને એની અંદર જ્યારે આપણે પોસ્ટ ઓફિસની

રિઝર્વ બેંકની અન્ય અનામતો વધતા બેન્કોની બાંધી મુદતની થાપણો આપણે ટોટલ સરવાળો કરીએ તો આપણને અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ કેટલું છે એ આપણે જાણી શકીએ અને જેને આપણે કહીએ છીએ વ્યાપક નાણું જેને આપણે બ્રોડ મની કહીએ છીએ એમ થ્રી માં સમાવેશ થાય છે એમ થ્રી તરીકે એને ઓળખવામાં આવે છે અને એમ ફોર એટલે એમ થ્રી વત્તા પોસ્ટ ઓફિસની તમામ પ્રકારની કુલ થાપણો એમ ફોર એટલે આપણે એમ કહીએ કે એમ થ્રી વત્તા પોસ્ટ ઓફિસની કુલ થાપણોનો સમાવેશ થાય છે તો આપણે એમ કહીએ કે આ જે મધ્યસ્થ બેંકે દર્શાવેલા એટલે કે ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પ્રજા પાસેના પ્રજા પાસેના શબ્દ બરાબર સાંભળજો પ્રજા પાસેના નાણાંના પુરવઠાના ચાર માપદંડો એમણે દર્શાવેલા છે તો હવે આપણે જોઈએ કે છેલ્લા દસ વર્ષ દરમિયાન અથવા તો દસ કે તેના કરતા થોડાક દાયકાઓ દરમિયાન આપણે કહીએ તો નાણાંના પરિમાણમાં કેવો ફેરફાર થયેલો છે એનો ખ્યાલ આપણે જોઈએ તો તમને થોડોક આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે પરિસ્થિતિ છે એ અન્વયે અલગ અલગ જે નાણાંના પુરવઠાના જે માપદંડો છે એમાં પણ આપણને ફેરફાર થયેલો જોવા મળે છે. એના અંગો જે છે ઘટકો છે એ ઘટકના પરિમાણોમાં પણ આપણને થોડો ચેન્જીસ અમુક દાયકાઓ દરમિયાન જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાના અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન થયેલા જે કંઈ પણ ઘટકોમાં ફેરફાર છે એને લીધે આપણે એમ કહી શકીએ કે અસ્કયામતો પર એની કેવી અસર થાય છે વ્યાજદાયી અસ્કયામતો હવે જ નાણાં એનું કેવું સાપેક્ષ મહત્વ વધ્યું કે નહીં વધ્યું અને સમગ્ર અર્થતંત્રની નાણાકીય પરિસ્થિતિનો ચિતાર આપણને આવે છે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે આપણે બે વર્ષનું તમે અહીંયા જોઈ શકો છો બાળકો કે પ્રજા પાસેનો નાણાંનો પુરવઠો અને પ્રજા પાસેનો જે નાણાંનો પુરવઠો છે તો અહીંયા આપણે બે તુલનાત્મક અભ્યાસ કરવા માટે શું કર્યું છે આપણે ઓગણીસો નેવું એકાણું નું વર્ષ લીધેલું છે અને પછી બે હજાર સત્તર અઢાર આ બે વર્ષ દરમિયાન આટલે આપણે એમ કહીએ કે આટલા ગાળા દરમિયાન નાણાંના પ્રજા પાસેનો જે નાણાંનો પુરવઠો છે એમાં કઈ રીતે સાપેક્ષ ફેરફાર થયેલા છે એનો ખ્યાલ તમે આના પરથી મેળવી શકો આંકડાઓનું આપણે તુલનાત્મક રીતે જોઈએ આપણે નાણાંનો પુરવઠો એટલે આપણને ખબર છે કે કોઈ ચોક્કસ સમય બિંદુએ અર્થતંત્રમાં પ્રજા પાસેનો જે નાણાંનો જથ્થો છે તેને આપણે નાણાંનો પુરવઠો કહીએ છીએ નાણાંનો પુરવઠો છે તેને આપણે નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો કે મની સપ્લાય કહીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રજા પાસે શબ્દ લખેલો છે પ્રજા પાસે નાણાંનો પુરવઠો કે પ્રજા પાસેનું ચલણી નાણું તો પ્રજા પાસેનું ચરણી નાણું એટલે આપણને ખબર છે કે ચરણી નોટો ઓકે ચરણી નોટો ચલણમાં રહેલા રૂપિયાના સિક્કાઓ જેટલા ચલણમાં ભારતીય ચલણમાં જેટલા પણ મૂલ્યના રૂપિયાના સિક્કાઓ છે ફરે છે એનો અહીંયા આપણે સમાવેશ કરીએ છીએ એ જ રીતે ચલણમાં રહેલા નાના સિક્કાઓ અને બેંકો પાસેની રોકડ અનામત આ ચારનો આપણે જ્યારે સરવાળો કરીએ તો આપણને મળે છે પ્રજા પાસેનું ચરણી નાણું તો આપણને શું મળે છે બાળકો તો તો કે પ્રજા નાણું આપણને મળે છે ઓકે તમે જોઈ શકો છો આપણે બે વર્ષની તુલના કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ચરણી નોટો ચરણી નોટો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે એક રૂપિયાની ચરણી નોટોથી માંડીને બે હજાર રૂપિયા સુધીની જે કઈ પણ ચલણી નોટો સમાવેશ કરીએ ઓગણીસો એકાણું નેવું એકાણું માં આગળ પણ મેં તમને કીધું છે વર્ષ નેવું એકાણું જ્યારે પણ લખેલું હોય ત્યારે પહેલી એપ્રિલ ઓગણીસો નેવું થી એકત્રીસ માર્ચ ઓગણીસો એકાણું નાણાકીય વર્ષ જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એને આપણે ફાઇનાન્સિયલ યર કહીએ છીએ તો આપણે એમ કહીએ કે આ જે ફાઇનાન્સિયલ યર કહીએ છીએ ઓગણીસો નેવું એકાણું હોય બોલો હા બોલો લેક્ચર લઉં છું બોલો શું હતું? વર્ષ ઓગણીસો નેવું એકાણું અને ઓગણીસ બે હજાર સત્તર અઢાર એટલે નાણાકીય વર્ષનો હંમેશા સમાવેશ થાય છે આપણા આગળ ચર્ચા કરી ગયા છે તો અહીંયા તમે જોવો છો કે ચરણી નોટો વર્ષ ઓગણીસો જોઈએ છે તે પ્રમાણે કે બે હજારની ચરણી નોટો અમલમાં હતી નહીં ઓગણીસો નેવું એકાણું બસો રૂપિયા રૂપિયાની ચરણી નોટો પણ નહીં હતી પણ જેટલી ઓગણીસો નેવું એકાણુંમાં માં મધ્યસ્થ બેંકનું જેને પીઠબળ હતી બંધારણીય બળ હતી એવી ચરણી નોટો જેસો ને સાહીઠ કરોડ રૂપિયાની ચરણી નોટો ભારતીય અર્થતંત્રમાં લોકો પાસે હતી પ્રજા પાસે હતી અને પ્રજા શબ્દ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રજા શબ્દ એટલે નાણાના જેટલા પણ ધારકો છે પ્રજા શબ્દનો આપણે જયારે પણ અર્થ કરીએ છીએ સરકાર તમામ પ્રકારની સરકાર અને સમગ્ર બેન્કિંગ માળખું એનો આપણે સમાવેશ કરતા નથી એ સિવાયની તમામ જે સંસ્થાઓ છે તમામ વ્યક્તિઓ છે તમામ કુટુંબો છે તમામ પેઢીઓ છે એ બધાનો સમાવેશ આપણે પ્રજામાં કરીએ છીએ તો લોકો પાસેની જે કઈ પણ ચલણી નોટો અલગ અલગ મૂલ્ય ધરાવતી એનું પ્રમાણ હતું કરોડ રૂપિયા ક્યારે વર્ષ નેવું એકાણું હવે આ જે ચલણી નોટો છે એનું પરિમાણ તમે વિચાર કરો કે નેવું એકાણું થી સત્તર અઢાર એટલે લગભગ બે દાયકા આપણે અંદાજિત બે દાયકા બે દાયકા એટલે લગભગ બે વીસ વર્ષ આપણે ગણીએ અઢાર થી વીસ વર્ષ તો અઢાર થી વીસ વર્ષમાં તમે જોઈ શકો છો કે અહીંયા કરોડ રૂપિયાની ચરણી નોટો હતી તેની જગ્યાએ અઢાર લાખ હજાર સાતસો કરોડ રૂપિયા અહીંયા એકમ કયો છે તો કે કરોડ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે નાણાંના પરિમાણમાં નાણાંના પુરવઠામાં પ્રજા પાસેનું જે ચરણી નોટો છે ચરણી નાણું છે એ ચરણી નાણું પૈકી ચરણી જે નોટો છે જેને આપણે કરન્સી નોટ્સ કહીએ છીએ એનો આટલા અઢાર વર્ષના ગાળામાં તમે જોઈ શકો છો કે તેપન હજાર કરોડ રૂપિયાની હતી તેની જગ્યાએ વધીને અઢાર લાખ ત્રણ હજાર સાતસો રૂપિયા જેટલી કાયદેસરની ચરણી નોટો અર્થતંત્રમાં ફરતી હતી ઘણો બધો જબરજસ્ત વધારો કહેવાય ઓકે એ જ રીતે બે હજાર ઓગણીસો નેવું એકાણુંમાં માં ચલણમાં રહેલા રૂપિયાના સિક્કાઓ તો કે ભાઈ ચલણમાં જે ચલણી સિક્કાઓ હતા રૂપિયાના એ નવસોને ચાલીસ કરોડ હતા અલગ અલગ મૂલ્યના આપણે એમ કહીએ તો એક રૂપિયાને એક રૂપિયા કરતાં વધારે મૂલ્યના એ છે નવસો ને ચાલીસ કરોડ હતા ઓગણીસો નેવું એકાણુંમાં બે હજાર સત્તર અઢારમાં એ વધીને ચોવીસ હજાર આઠસોને પચાસ કરોડ રૂપિયાના રૂપિયાના સિક્કાઓ અને એના કરતા વધારે મૂલ્યના સિક્કાઓ ચલણમાં ફરતા હતા. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓગણીસો નેવું એકાણું નવસો ચાલીસ કરોડ રૂપિયાના સિક્કાઓ હતા. એની જગ્યાએ વધીને અઢાર વર્ષમાં સત્તર અઢાર વર્ષમાં એ વધીને ચોવીસ હજાર આઠસો ને પચાસ કરોડ રૂપિયા વધારો આપણને સિક્કાઓના સ્વરૂપમાં જોવા મળે છે. નાણાના પુરવઠામાં તો સ્વાભાવિક છે કે ભાઈ આટલા વર્ષ દરમિયાન અર્થતંત્રની નાણાંની જરૂરિયાતમાં વધારો થયો હોય વસ્તી વધારે થઈ હોય વિનિમયનું પ્રમાણ વધેલું હોય તો આપણે એમ કહીએ કે નાણું એક મહત્વનું વિનિમયનું માધ્યમ છે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્વાભાવિક છે કે ચરણી નોટો અને ચલણી સિક્કાઓનું પ્રમાણ અર્થતંત્રમાં વધે એ જ રીતે ચલણમાં રહેલા નાના સિક્કાઓ નાના મૂલ્યના એક રૂપિયા કરતા નાના મૂલ્યના જે સિક્કાઓ છે તે તો અહીંયા તમે એ જોઈ શકો છો કે ચલણ માં રહેલા જે નાના સિક્કાઓ છે એનું પ્રમાણ તમે જુઓ તો ખાસ કરીને આપણે એમ કહીએ કે એનું પ્રમાણ પણ તમે નાના મૂલ્યના એટલે આપણે એમ કહીએ ને કે એક રૂપિયા કરતા ઓછા મૂલ્યના પચાસ પૈસા છે કે પચીસ પૈસા છે પણ પચીસ પૈસા આપણે એમ કહીએ કે મીન ટાઈમમાં સરકારે સર્ક્યુલેશન માંથી કાઢી નાખેલા છે એટલે આપણે એમ કહી શકીએ કે એક રૂપિયા કરતા નાના મૂલ્યના સિક્કાઓ જેટલા પણ હોય તેટલા કે જે મધ્યસ્થ બેંગ ચલણમાં રાખતી હોય એવા સિક્કાઓનું પ્રમાણ તો અહીંયા તમે જોઈ શકો છો કે એ છસો ને એંસી કરોડ હતા કેટલા ઓગણીસો નેવું માં એની જગ્યાએ એમાં જે વધારો થયેલો છે તે બહુ માર્જિનલ ફેરફાર થયેલો છે કારણ કે નાના મૂલ્યના જે સિક્કાઓ છે પૈસા ના ના પચાસ પૈસા તો આ એમ કહીએ ખર્ચ એના મૂલ્ય વખત વધી જોવા મળે છે કે તમે જોઈ શકો છો કે આ સમય દરમિયાન કેન્દ્ર સરકારનું વલણ મધ્યસ્થ બેંકનું વલણ અને નાણાકીય સમગ્ર જે પ્રણાલી છે તેનું વલણ એવું હતું કે ભાઈ આપણે આનો જો પડતર ખર્ચ વધારે આવતો હોય તો સ્વાભાવિક છે કેટલા મૂલ્યના સિક્કાઓનું પ્રમાણ ઓછું કરીએ તો અહીંયા તમે કમ્પેરેટિવલી ઓછું એમ કહીએ કે ઓછી ઓછો વધારો થયેલો જોવા મળે છે અન્ય જે ઘટકો છે તેના કરતા ચલણમાં રહી જે નાના સિક્કાઓ છે એના મૂલ્યમાં એના મૂલ્યમાં આપણને નાણાંના પુરવઠામાં ઓછો વધારો થયેલો કમ્પેરેટિવલી જોવા મળે છે ઓકે એ જ રીતે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જ્યારે કાયદેસરનું ચલણી નાણું વધતું હોય ત્યારે સ્વાભાવિક છે કે બેંકોની જે થાપણ છે તે બેંકોની થાપણમાં પણ વધારો રહેતો હોય લોકો પાસે પૈસા આવે વધારે સરપ્લસ પૈસા આવે અને સરકારની પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ બેંકિંગ ક્ષેત્રમાં કોઈક ને કોઈક રીતે બેંકો તરફ લોકો પરિચિત થાય એ પ્રકારે આપણે એમ કહીએ કે બેન્કોમાં કોઈક ને કોઈક હેતુસર એ ખાતા ખોલાવી અને થાપણો મૂકવામાં આવે છે તો બેંકોમાં અલગ અલગ જે આપણે એમ કહીએ કે ખાતા ખોલાવીને જે થાપણો મૂકવામાં આવે છે અને બેંકો એ થાપણોનો ઉપયોગ સહસર્જનની પ્રક્રિયા માટે કરે છે તો આપણે અહીં તમે અહીં જોઈ શકો છો કે બેંકો પાસેની જે રોકડ રકમ છે લોકો જે થાપણ મૂકે છે એ પૈકીનો જે અમુક ભાગ રોકડ સ્વરૂપમાં બેંકો રાખે છે લોકો પાસેના જે રોકડ ચલણી નાણાં છે એ પૈકીનો બેંકોની પાસેની જે રોકડ રકમ છે ઓગણીસો નેવું એકાણું માં બે હજાર બસો ને ત્રીસ કરોડ હતી તે વધીને પચાસ કરોડ કેવો છે એનો એકમ કેવો લાગે છે કરોડ રૂપિયા સિત્તેર હજાર પચાસ કરોડ રૂપિયા બેંકો પાસેની રોકડ સત્તર અઢાર માં જોવા મળે છે પેઢીઓ છે ઉત્પાદકો છે કંપનીઓ છે કુટુંબો છે એની બેંકોમાં થાપણો બેંકોમાં મૂકેલી એ લોકોએ થાપણો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક વ્યક્તિ પાસે પોતાની આવકનો અમુક ભાગ એ રોકડ સ્વરૂપે હાથ પર રાખતો હોય બાકીની શું કરે છે થાપણોના સ્વરૂપમાં અલગ અલગ ખાતાઓ ખોલી અને એ બેંકમાં ડિપોઝિટ રાખતા હોય છે થાપણો રાખતા હોય છે પણ એ કેવી હોય છે અમુક થાપણો એવી હોય છે કે માંગતાની સાથે ઉપાડી શકાતી હોય તો એવી જે થાપણો છે બેન્કોની માંગપાત્ર થાપણો બેંકમાં લોકો દ્વારા રખાયેલી જે માંગપાત્ર થાપણો છે એનું પ્રમાણ ઓગણીસો નેવું એકાણું માં ઓગણચાલીસ હજાર એકસો ને સિત્તેર કરોડ રૂપિયા હતું જે આપણે એમ કહીએ કે વર્ષ બે હાજર સત્તર વધીને ચૌદ લાખ બાણું હજાર એકસો ને એસી કરોડ રૂપિયા જેટલું થયું તો બેંકોની બેંકોની બેંક લોકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપેલા આ સમયગાળા દરમિયાન વીસ છેલ્લા વીસ વીસ ઓ ત્રીસ વર્ષ દરમિયાન આપણે કહીએ ને છેલ્લા બે ત્રણ દાયકા દરમિયાન તમે અહીંયા જોઈ શકો છો કે છેલ્લા આ જે આંકડા છે તે કમ્પેરેટિવલી આપણને છેલ્લા ત્રણ દાયકાનો તુલનાત્મક અભ્યાસ બતાવે છે તો છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન લોકો બેન્કિંગ પદ્ધતિથી ખૂબ પરિચિત થયા છે અને સરકારનો પણ આગ્રહ એવો છે કે લોકો જેમ બને તેમ બેંકિંગ પ્રવૃત્તિઓથી વાકેફ થાય એટલે અહીંયા તમે જોઈ શકો છો કમ્પેરેટિવલી કે જે પહેલા ઓગણચાલીસ કરોડ રૂપિયા જેટલી બેન્કોમાં થાપણ હતી એનું પ્રમાણ અનેક ગણું વધીને ચૌદ લાખ બાણું એકસો ને એસી કરોડ રૂપિયા મધ્યસ્થ બેંક કહીએ કે દેશમાં દેશની આંતરિક લેવલે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધતી જાય તેમ તેમ આપણે જોઈએ છે કે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ થાય તેમ તેમ મધ્યસ્થ બેંક અને સરકાર છે સરકાર પણ આપણે એમ કહીએ કે વધારે પ્રતિષ્ઠિત થતી જાય અને દેશની મધ્યસ્થ બેંક આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણી ભારતની વાત કરીએ તો રિઝર્વ બેંક ની કામગીરી પણ છેલ્લા કેટલાક વર્ષોથી દાયકાઓથી યશસ્વી રહેલી છે તો અહીંયા પણ એમાં જોઈ શકીએ છીએ કે રિઝર્વ બેંક અને દેશની જે આંતરિક અને આંતરરાષ્ટ્રીય જે સ્તરે જે શાખ વધેલી છે એટલે રિઝર્વ બેંકની થાપણો પણ અન્ય થાપણો એટલે એ સંસ્થાઓની થાપણ હોય વિદેશી બેંકોની થાપણો હોય કે વિદેશી સરકારોની થાપણો હોય એમાં વધારો જોવા મળે છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે છસો નેવું કરોડ રૂપિયા આપણે અહિયાં તમે જોઈ શકો છો છસો સોરી સિત્તેર કરોડ રૂપિયા છસો સિત્તેર કરોડ રૂપિયા વર્ષ ઓગણીસો નેવું એકાણું માં રિઝર્વ બેંક પાસે અન્ય થાપણોના સ્વરૂપમાં હતા તે સત્તર અઢાર માં વધી ને હજાર નવસો ને દસ કરોડ રૂપિયા જેટલા થયા તો તમે રિઝર્વ બેંક ની થાપણો માં પણ અનેક ગણો વધારો થયેલો આપણને જોવા મળે છે તો આમ જોઈએ આપણે તો ઓગણીસો નેવું એકાણું થી ઓગણીસો સત્તર આ સોરી બે હજાર સત્તર અઢાર એટલે લગભગ લગભગ અ ત્રણ દાયકા સમયના span દરમિયાન પ્રજા પાસેનો જે નાણાંનો કુલ પુરવઠો છે. એટલે કે પ્રજા પાસેનું ચરણી નાણું વધતા પ્રજા પાસેની જે થાપણો છે એ થાપણોનો આપણે સરવાળો કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એમ વન અહીંયા શબ્દ કયો છે મધ્યસ્થ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાંના પુરવઠા અંગેના જે માપન અંગેના જે વિવિધ અભિગમો આપણે અત્યારે થોડાક સમય પહેલા ચર્ચા કરી ગયા એ અન્વયે નાણાંનો પુરવઠો એમ વન પ્રમાણે જેને આપણે સંકીર્ણ નાણું કહીએ છીએ

તો લગભગ આપણે એમ કહી શકીએ કે થી ગણો આ નાણાના પુરવઠામાં આપણે એમ કહીએ કે જે વધારો છે તે લગભગ પાંત્રીસ ગણો વધારો થયેલો આપણને જોવા મળે છે બીજું તમે કમ્પેરેટિવલી અહીંયા એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ધારો કે આ સમયગાળા દરમિયાન ચલણી 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 નાણું નાણું છે પ્રમાણમાં પણ એટલે અહીંયા તમે કે પચાસ કરોડ પરથી વધીને સિત્તેર લાખ ઓગણસાઠ હજાર બસો ને ચાલીસ કરોડ રૂપિયા આટલો જે વધારો છે તે લગભગ લગભગ થર્ટી થ્રી તેત્રીસ ગણો થર્ટી થ્રી તેત્રીસ ગણો વધારો આપણને આમાં વધેલો જોવા મળે છે એ રીતે આપણે એમ કહીએ કે બેંક નાણામાં પણ આપણને જબરજસ્ત વધારો થયેલો જોવા મળે છે અને એ લગભગ લગભગ આપણે એમ કહીએ કે આડત્રીસ ટકા જેટલો આપણને ઈજાફો વધારો થયેલો જોવા મળે છે તો આપણે એમ કહીએ કે ભાઈ આ કયા કારણો એવા ભારતીય અર્થતંત્રમાં આકાર પાઈમાં જેને લીધે નાણાં નો પુરવઠો આ સમય ગાળા દરમિયાન છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન આટલો બધો જબરજસ્ત તો આપણને ખબર છે બાળકો કે ઓગણીસો નેવું એકાણું માં આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક સુધારણા નો કાર્યક્રમ નવી આર્થિક નીતિ ઔદ્યોગિક નીતિ જયારે ઓગણીસો એકાણું જુલાઈ ઓગણીસો એકાણું માં અપનાવી તો એને લીધે આપણે એમ કહીએ કે ભારતીય અર્થતંત્રમાં સ્ટ્રક્ચરલ માળખાગત ફેરફારો થયા આપણે એમ કહીએ કે નવા નવા પ્રોજેક્ટો પાછળ મૂડીરોકાણો વધ્યા ભારતીય અર્થતંત્રમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થયો આંતરરાષ્ટ્રીય વેપારમાં વૃદ્ધિ થઈ નિકાસનું પ્રમાણ વધ્યું આયાતનું પ્રમાણ પણ સાથે સાથે વધ્યું આર્થિક વૃદ્ધિનો દર વધ્યો આર્થિક વિકાસનો દર ઓછો કે આવકો હતી એમાં વધારો થયો એ જ રીતે આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વિદેશ વ્યાપારનું કદ વધ્યું દિશામાં તો બંધારણ બંધારણીય રીતે તો વધારો થયો થયો પણ સાથે સાથે વિદેશી વ્યાપારના કદમાં પણ વધારો થયો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે નિકાસ વૃદ્ધિ વધી સવિશેષ એટલે વિદેશી હુંડિયામણની જે અનામતો હતી એ અનામતો પણ ભારતીય અર્થતંત્રમાં વધી તો વિદેશી હુંડિયામણો વધે એટલે સ્વાભાવિક છે કે આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે ની તુલના જો અનુકૂળ હોય તો અર્થતંત્રમાં નાણાંનું પુરવઠો નાણાંનું પરિમાણ એ આપણે જતું જોવા મળે છે ઓકે ત્યાર પછી જોઈએ તો જે નાણાંના પુરવઠાના ઘટકો છે તે કે ભારતમાં નાણાંના પુરવઠાના ઘટકો કયા કયા છે તમે જોઈ શકો છો બાળકો કે ભારતમાં નાણાંના પુરવઠાના જે ઘટકો છે પરીક્ષામાં કોઈ વખત પૂછે છે આપણને પ્રશ્ન કે નાણાના પુરવઠાના ઘટકોમાં પહેલું જે ઘટક છે એ છે પ્રજા પાસેનું ચલણ ઓકે બીજું જે ઘટક છે એ છે માંગ પાત્ર થાપણો ત્રીજું જે ઘટક છે એ છે મધ્યસ્થ બેંક પાસેની એટલે કે રિઝર્વ બેંક પાસેની અન્ય થાપણો ચોથું જે ઘટક છે એ છે બાંધી ની થાપણો પાંચમું ઘટક છે પોસ્ટ ઓફિસની થાપણો લાંબા પ્રશ્નમાં પરીક્ષામાં પૂછી શકે તમને કે નાણાંનો પુરવઠો એટલે શું ભારતમાં નાણાંના પુરવઠાના ઘટકો વિશે વિગતે સમજૂતી આપો તો તમારે આ બધા જ મુદ્દાઓને હું જે બોલી ગયો તે પાંચે પાંચ મુદ્દાઓને સમજાવવા પડે ભારતમાં નાણાં પુરવઠાના ઘટકો શબ્દ છે ઘટકો કોમ્પોન તો એમાંનું પહેલું જે ઘટક છે પ્રજા આપણે આગળ પણ ઘણી બધી ચર્ચા કરી ગયા છે પ્રજા પાસેના ચલણ અન્વયે ચલણી જે કંઈ પણ કાયદેસરનું નાણું છે તે એમાં કાગળની નોટો પણ આવી જાય જેને આપણે ચલણી નોટો કહીએ છીએ અને તમામ પ્રકારના સિક્કાઓ અને આપણે પ્રજા પાસેના ચલણી નાણા અન્વયે જ્યારે કાયદેસરના ચલણી નાણાની વાત કરતા હોઈએ ત્યારે મોટે ભાગે જે કાગડી ચલણ છે કરનસી નોટ છે કાગળની જે નોટો છે એ મુખ્યત્વે મધ્યસ્થ બેંક બહાર પાડે છે ખાસ કરીને રૂપિયાની નોટો કે સિક્કાઓ એ ભારત સરકારની જવાબદારી છે જ્યારે આપણે એમ કહી શકીએ કે એક રૂપિયા થી વધુ મૂલ્ય ની નોટો એ બહાર પાડવાનો ઈજારો કોઈ મધ્યસ્થ બેંક નો છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નો છે એ જ રીતે આપણે એમ કહીએ કે દરેક વેપારી બેંકો છે તેણે મધ્યસ્થ બેંક માં રોકડ અનામત ના પ્રમાણ તરીકે અમુક ચલણી નોટો અને સિક્કાઓ મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે રાખવામાં રાખવાનો નિયમ છે અને એ નિયમમાં સમયાંતરે અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે તો રોકડ અનામતનું ફેરફાર અન્વયે જે કંઈ પણ ચલણી નોટો ચલણી સિક્કાઓ જે મધ્યસ્થ બેંક પાસે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે છે તે તેનો સમાવેશ આપણે નાણાંના પુરવઠામાં કરતા નથી

માંગતાની સાથે જેને તુરંત ઉપાડી શકાય કોઈ પણ દ્વારા તો તેવી થાપણો આપણે માંગપાત્ર ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે તમે કોઈ પણ કાર્ડથી એને ઉપાડી શકાતી હોય એટલે આપણે એમ કહીએ કે બેન્કોની જે માંગપાત્ર થાપણો છે તે રોકડ નાણાં જેવું જ કામ કરે છે વિનિમયના માધ્યમ તરીકે એમાં આપણે એમ કહીએ કે જ્યારે પણ નાણાંના પુરવઠાને આપણે માપતા હોઈએ ત્યારે એમાં ખાસ કરીને બેંકોની જે ચોખ્ખી માંગપાત્ર થાપણો છે તેનો સમાવેશ કરીએ છીએ બેન્કોની જે કુલ માંગપાત્ર થાપણો છે તેનો સમાવેશ એમાં કરતા નથી માંગપાત્ર થાપણોમાં ઘણી થાપણો લાંબા ગાળાની થાપણો પણ હોય તો તેનો સમાવેશ અહીંયા આપણે કરતા નથી બાંધી મુદતની ઘણી થાપણો એવી હોય કે એને અમુક ટાઈમ પીરિયડ લોક ઇન પીરિયડ પછી જ ઉપાડી શકાતી હોય તો એવી જે થાપણો છે આપણે થાપણોમાં સમાવેશ કરતા નથી હા કુલ થાપણોમાં જેને આપણે પ્રજાની પાસેની જે થાપણો કહીએ છીએ પ્રજાની થાપણો કહીએ છીએ અને બેંક બેંક વચ્ચેની જે થાપણો છે જેને આપણે આંતર બેંક થાપણો કહીએ છીએ કે જે આપણે એમ કહીએ કે

પ્રજાની કુલ થાપણોમાં આપણે સોરી કુલ કુલ થાપણોમાં થાપણોમાં એનો સમાવેશ પ્રજાની થાપણો પરસ્પર બેંકો એ એક આંતર બેંક થાપણો જે ધરાવતી હોય એ થાપણોનો પણ સમાવેશ થાય છે ઓકે કુલ થાપણોમાં કુલ થાપણોમાં માંગપાત્ર થાપણો એટલે મેં કીધું તેમ કે માંગતાની સાથે વિનિમય ના હેતુસર વિનિમય ના માધ્યમ તરીકેનું જ કામ કરતી હોય એ પ્રકારની જે અલ્પકાલીન થાપણો છે ટૂંકા ગાળાની થાપણો છે તેને આપણે કુલ માંગપાત્ર પરસ્પર બેંકો એકબીજાની અંદર મૂકતી થાપણો છે ને અન્ય લાંબા ગાળાની જે થાપણો છે તેનો સમાવેશ આપણે માંગપાત્ર થાપણોમાં કરતા નથી એ જ રીતે આપણે કહીએ કે તમે અહીંયા જોઈ શકો છો મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેને આપણે કહીએ છીએ એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની કે અન્ય થાપણો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની અન્ય થાપણો ત્રીજો ભારતમાં નાણાના પુરવઠાને પુરવઠાનો ઘટક જે ત્રીજો ઘટક છે એ છે મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક પાસેની અન્ય થાપણો તો કે રિઝર્વ બેંક પાસે અર્ધ સરકારી સંસ્થાઓ એટલે આપણે એમ કહીએ કે જેને ખાસ કરીને અ ગ્રાન્ટીડ સંસ્થાઓ કહીએ સામાન્ય રીતે સરકાર દ્વારા નિભાવ ખર્ચ આપવામાં આવે અને બાકીનું જે સંચાલન હોય તે ખાનગી ક્ષેત્ર દ્વારા થતું હોય એવી અર્ધ સરકારી સંસ્થાઓ એ છે વિદેશી કેન્દ્રીય બેન્કો એટલે અન્ય દેશોની જે કેન્દ્રીય બેન્કો એટલે મધ્યસ્થ બેન્કો દાખલા કે ઇંગ્લેન્ડની બેંક ઓફ ઇંગ્લેન્ડ છે તે રીતે બેન્ક ઓફ ટોકી જાપાન આવી બધી જે વિદેશી કેન્દ્રીય બેન્કો વિદેશની જે મધ્યસ્થ બેન્કો છે તે વિદેશો એ જ રીતે વિદેશી સરકારો અમેરિકન સરકાર ઇંગ્લેન્ડની સરકાર જર્મન સરકાર વિશ્વ અને અને જેવી સંસ્થાઓ એની સમાવેશ એ મધ્યસ્થ સમાવેશની અન્ય થાપણોમાં કરવામાં આવે છે જ્યારે પણ શબ્દ એવો વપરાતો હોય કે રિઝર્વ બેંક પાસેની અન્ય થાપણો એટલે તમારા મગજમાં તરત ક્લિયર કટ થઈ જવું જોઈએ કે રિઝર્વ બેંક પાસેની અન્ય થાપણોમાં અર્ધ સરકારી જે સંસ્થાઓ છે વિદેશી મધ્યસ્થ બેંકો છે વિદેશી સરકારો છે વિશ્વ બેંક છે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ જેવી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન છે એ જે થાપણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મૂકે છે એનો સમાવેશ રિઝર્વ બેંક પાસેની અન્ય થાપણોમાં કહેવામાં આવે છે પણ આપણે એમ કહીએ કે આનું પ્રમાણ કેવું હોય છે ખુબ ઓછું હોય છે જે નાણાંનો પુરવઠો છે તેનું માંડ એક કે બે ટકા જેટલું એનું પ્રમાણ હોય છે ઓકે ત્યાર પછી આપણે એમ કહીએ કે બાંધી મુદતની થાપણો ઓકે મુદતની થાપણ તો કે બેન્કો પાસે બાંધી મુદતની થાપણો કેવી છે કે એને ટર્મ ડિપોઝિટ આપણે કહીએ એને આપણે શું કહીએ છીએ એને આપણે ટર્મ ડિપોઝિટ કહીએ છીએ ટર્મ ડિપોઝિટ નો મતલબ શું થાય

થાપણોમાં અમુક બે વર્ષ કે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ માટે આપણે મૂકેલી હોય અને એનો જે વ્યાજનો દર હોય એના કરતા ઓછો વ્યાજનો દર આપણને મળે જો આપણે એની મુદત પહેલા ઉપાડી લઈએ તો આજે ઉપાડી શકાય છે એવું નથી કે નથી ઉપાડી શકાતી પણ બાંધી મુદતની જે થાપણો છે એ ઉપાડી શકાય છે પણ વ્યાજ ની આવકની ખોટ એ જે તે એ ઉઠાવી પડે છે એટલે આપણે એમ કહીએ કે બાંધી મુદત ની થાપણો હોય પણ જો એને અલ્પકાલીન સમયમાં જો ઉપાડી દેવામાં આવે તો એ ખરેખર બાંધી બાંધી થાપણો બનતી નથી તો આપણે કહીએ કે જે છે અથવા તો બીજા અર્થમાં જો આપણે સિમ્પલ સરળતા સમજવા માટે કરું કેવું હોય તો એવું કહી શકીએ કે જે લાંબા ગાળાની થાપણો છે કે જેને અમુક ચોક્કસ નીતિ નિયમો પ્રમાણે અમુક વર્ષના અંતે જ ઉપાડી શકાતી હોય એની નિશ્ચિત અવધિ હોય આવી થાપણો ને આપણે બાંધી મુદતની ની કહીએ તો ભારતીય અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે બહુ પુરવઠા આપણે એમ કહીએ કે ચાલુ ખાતાની થાપણો બાંધી મુદતની ની થાપણો ઉપરાંત પણ બેંકો બચત ખાતાની થાપણો સ્વીકાર છે તો આવી બચત ખાતાની થાપણોમાં એની જે લાક્ષણિકતા છે તો અત્યારના સંજોગોમાં આપણે જોઈએ તો ચાલુ ખાતાની થાપણો અને બની થાપણો જેવા જ લક્ષણો આપણને જોવા મળે છે કારણ કે બચત જે થાપણો છે એ બચત થાપણોને આપણે પહેલાના નિયમો હતા અમુક હવે ઘણા બધા નિયમો તાજેતરના વર્ષોમાં આપણે સુધારેલા જોવા મળે છે પહેલા બચત ખાતામાં અમુક જ સમય સુધી લેવડ દેવડ થઈ શકતી હતી જ્યારે આપણે અત્યારે કહીએ છીએ કે બચત ખાતામાં પણ તમે ઘણી બધી વખત તમે transaction કરી શકો છો બીજું બચત ખાતામાં પણ વ્યાજ આપવામાં આવે છે ચેક આપવામાં આવે cheque book આપવામાં આવે છે તો આપણે એમ કહીએ કે એની લાક્ષણિકતા કેવી છે તો ચાલુ ખાતાની સ્થાપના અને બંધ બનતી સ્થાપના જેવી લાક્ષણિકતા ધરાવે બીજું બચત થાપણો પણ ચાલુ ખાતાની થાપણો જેવી જ છે કારણ કે થાપણદાર માંગે ત્યારે તેને આપવા માટે બેન્ક એ બંધાયેલી છે બેન્કોની જવાબદારી બને છે બીજું કે આવી બચત ખાતાની જે થાપણો છે તે બંધ મંદતની થાપણો જેવી જ કુણધર્મ ધરાવણો કારણ કે એના પર જે કંઈ પણ બેંકે નિયત કરેલું જે વ્યાજ છે તે પણ ચૂકવવામાં આવે છે ઓકે તો ભારતીય અર્થતંત્રમાં બચત ખાતાની થાપણો ચાલુ ખાતાની થાપણો બાંધી મુદતની થાપણો આ બધી જે થાપણો છે તે અગત્યનું નાના પુરવઠાનું એક ઘટક છે એમ આપણે કહીએ તો ખોટું નથી એ જ રીતે પોસ્ટ ઓફિસની થાપણો તો કે પોસ્ટ ઓફિસની જે કઈ પણ થાપણો છે એમાં ખાસ કરીને આપણે જો કહીએ તો પોસ્ટ ઓફિસ પણ સમાન ની પ્રવૃત્તિ કરવામાં આવે છે કરે છે પોસ્ટ ઓફિસ પણ લોકોની જે પ્રજાની થાપણો છે એ સ્વીકારે છે આ ઉપરાંત રિકરિંગ ડિપોઝિટ તથા ક્યુમ્યુલિટી ક્યુમ્યુલિટી એટલે જેને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ આપતી જે બાંધી મુદતની થાપણો છે તે કહીએ છીએ એટલે વ્યાજનું વ્યાજ પણ એમાં પ્રાપ્ત થતું હોય એવી થાપણો તો આપણે એક આપણે એમ કહીએ કે પોસ્ટ ઓફિસની તમામ પ્રકારની જે થાપણો છે એનો સમાવેશ એ ભારતીય ભારતમાં નાણાના પુરવઠાના ઘટકોમાં થાય છે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકે જે કંઈ પણ ખાસ કરીને જે કંઈ પણ અલગ અલગ કે જે કંઈ પણ અલગ અલગ જે ચાર માપદંડો આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ચાર માપદંડો બતાવેલા છે અને એ ચાર માપદંડો પ્રમાણે આપણે એમ વન થી એમ થ્રી એમ ટુ એમ થ્રી એમ ફોર તરફ જેમ જેમ જઈએ તેમ તેમ આપણે કહીએ કે તરલતા એ ધીરે ધીરે ઉતરતા ક્રમે જતી હોય એવું દેખાય હવે એમ વન આપણે એમ કહીએ કે ભલે એને આપણે સંકીર્ણ કે નેરો મની કહીએ પણ એ સૌથી વધારે તરલ છે સરળતાથી સરળ છે આપણે એમ કહીએ ને કે સુલભ છે એના જે સાધનો છે એના જે ઘટકો છે તે વિનિમયના માધ્યમ તરીકે ખૂબ ઝડપથી કામ કરે છે ત્યારે એમ ફોર છે તે સૌથી ઓછી તરલતા ધરાવે છે છતાં પણ આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાને માપવા માટે સૌથી જો સામાન્ય માપદંડ વૈશ્વિક કક્ષાએ હોય તો એ એમ વન છે. અને ફરીથી પાછું તમને કહું કે એમ વન કે જેને આપણે નેરો મની કહીએ છીએ. જેને આપણે સંકીર્ણ નાણું કહીએ છીએ. એ સંકીર્ણ નાણામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે પ્રજા પાસેની પાસેનું ચરણી નાણું એટલે કે પ્રજા પાસેની કાયદેસરની ચરણી નોટો સિક્કાઓ વેપારી બેંકોની માંગ પાત્ર થાપણો અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની અન્ય થાપણો કે જેને આપણે એમ વન તરીકે ઓળખાવીએ છીએ.

નો જે બુલેટિન બહાર પડે છે. મે બે નું બુલેટિન છે એનું આ ટેબલ દર્શાવેલું છે. તો અહિયાં તમે જોઈ શકો છો આ ટેબલમાં હંમેશા ટેબલ બરાબર સમજીને વાંચો. આપણે જયારે ઇકોનોમિક્સ ના વિદ્યાર્થી હોઈએ ત્યારે તુલનાત્મક રીતે વર્ષ દરમિયાન આર્થિક પરિમાણોમાં કેટલો ફેરફાર કેવો ફેરફાર થાય છે એ ખાસ આપણે એમાંથી તારણ કાઢવાનું છે આપણે એનું આપણે વલણ તારવવાનું છે એટલે આપણે હંમેશા ટેબલ ને ખાલી ગોખવા પૂરતું ન વાંચીએ પણ એને સમજીને વાંચીએ તો આપણને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં કેવા થયેલા છે એની અસર નાણાંના પુરવઠા પર ને નાણાંના પુરવઠાની અસર આર્થિક પરિમાણો પર કેવી થયેલી છે વિકાસ પર કેવી થયેલી છે એ જ રીતે નાણાકીય સાધનોમાં કેવો બદલાવ આવેલો છે આ બધાની આપણને સમજ પ્રાપ્ત થાય એટલે આપણે એમ કહીએ કે આહ તમે અહીંયા જોઈ શકો છો આ ટેબલમાં તો કે એક ટેબલની જે કોલમ છે અહીંયા નાણાંનો પુરવઠો છે નાણાંનો પુરવઠો આપણે એમાં માપીએ છીએ કે રૂપિયા કરોડોમાં માપીએ છીએ કરોડમાં માપીએ છીએ એનો એકમ છે અહીંયા તમે જોઈ શકો છો એમ વન એમટુ એમ થ્રી અને એમ ફોર જે ચાર નાણાના પુરવઠા ને માપતા માપવા માટેના જે માપદંડો મધ્યસ્થ બેંકે એટલે કે ભારતની મધ્યસ્થ તરીકે અપનાવેલા છે એના બાર બે હજાર તેર બે હજાર સત્તર અઢાર આ તુલનાત્મક રીતે આટલા આટલા વર્ષો પછી એટલે દરેક દસ વર્ષનો ગાળો આપણે તમે વિચાર કરો કે દસ દસ વર્ષના ગાળામાં કેટલો પરિવર્તન એમ વન એમ એમ થ્રી અને એમ ફોર માં થયેલું છે તે આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે અહીંયા આપણે જોઈએ ચર્ચા કરીએ તો અહીંયા એમ વન જેને આપણે કહીએ છીએ એમ વન માં વર્ષ ઓગણીસો સિત્તેર એકોતેર માં એમ વન નું પ્રમાણ એમ વન એટલે ફરી પાછું તમને કહી દઉં કે એમ વન એટલે પ્રજા પાસેનું ચલણી નાણું કાયદેસરનું ચલણી નોટો, ચલણી સિક્કાઓ, બેન્કોની માંગપાત્ર થાપણો અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની અન્ય થાપણો કે જેનો સમાવેશ આપણે M one માં કરીએ છીએ. ઓકે તો M one માં તમે જુઓ છો કે M one પ્રમાણે વર્ષ ઓગણીસો સિત્તેર ઈકોતેરમાં સાત હજાર ત્રણસો ને તોત્તેર કરોડ હતા. બે હજાર બે એકમાં વધીને આપણે એમ કહીએ કે તમે એક દસ દસ વર્ષમાં જુઓ તો સાત તો અહીંયા ત્રીસ ત્રણ ગણો આપણને સીધો વધારો જોવા મળે છે તાલી આઠતાલીસ એટલે તમે જોઈ શકો છો અહીંયા કે દસ જ વર્ષના ગાળામાં એમ વન પ્રમાણે ભારતીય અર્થતંત્રમાં જે ચરણી નાણું નાણાંનો પુરવઠો હતો એ સાત હજાર ત્રણસો તોતેર કરોડ રૂપિયા પરથી વધીને ઓગણીસો એસી એક્યાસી માં વધીને ત્રેવીસ હજાર ચારસો ને ચોવીસ કરોડ રૂપિયા જેટલો થયો પછીના પાછા દસ વર્ષમાં તમે જોઈ શકો છો કે સીધા ત્રેવીસ પરથી વધારો અહીંયા જોવા મળે કરોડ રૂપિયા જે પ્રમાણે ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો હતો ઓગણીસો નેવું એકાણું માં વધીને બાણું હજાર આઠસો ને બાણું કરોડ રૂપિયા જેટલો નાણાંનો પુરવઠો એમબન પ્રમાણે વધ્યો એ જ રીતે બાકીના પછીના દસ વર્ષમાં તમે જોઈ શકો છો કે લગભગ બાણું કરોડ રૂપિયાનો જે એમ્બન પ્રમાણે નાણાંનો પુરવઠો ભારતીય અર્થતંત્રમાં હતો તે વધીને ત્રણ લાખ ઓગણસી હજાર સાતસો ને એકાણું કરોડ રૂપિયા જેટલો નાણાંના પુરવઠામાં વધારો થયો એમ્બન પ્રમાણે હા એમ્બન એ અઢાર લાખ નેવ્યાશી હજાર આઠસો ને વીસ તમે આ દસ જ વર્ષમાં જોઈ શકો છો કે અહીંયા તમે તમે જોઈ શકો છો કે ત્રણ લાખ ઓગણએસી હજાર સાતસો ને એકાણું કરોડ રૂપિયા થી તેની વધીને બે હજાર બાર તેરમાં એ વધારો થઈને અઢાર લાખ નેવ્યાસી હજાર ચાર છે એની સામે પાંચ ગણો વધારો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આટલા દસ જ વર્ષમાં તો અહીંયા તમે કમ્પેરેટિવલી તુલનાત્મક રીતે વિચારવાનું છે કે આટલા વર્ષ દરમિયાન આર્થિક સુધારણાનો કાર્યક્રમ નેવું પછી આપણે જોઈએ છીએ નાણા મંત્રી હતા તેની લીધે તમે જોઈ શકો છો કે અર્થતંત્રની વિકાસની વિવિધ તકો ખુલી પછી જેમ જેમ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર છે તો આપણે વિકાસના કાર્યો જબરજસ્ત થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો વિકાસના કાર્યક્રમ સુધારણાનો કાર્યક્રમ અલગ અલગ ક્ષેત્રનો ખેતી ક્ષેત્રનો વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ સેવા ક્ષેત્રનો માળખાગત સુવિધા તો આ અત્યારના વર્ષોમાં તમે જોઈ શકો છો કે એમ બન પ્રમાણે કેટલો બધો નાણાંના પુરવઠામાં વધારો થયેલો જોવા મળે છે બે હજાર બાર તેર માં અઢાર લાખ નેવ્યાસી હજાર આઠસો ને વીસ કરોડ રૂપિયા હતો તેની જગ્યાએ સત્તર અઢારમાં નાણાંનો પુરવઠો પરિમાણ વધીને એમ બન પ્રમાણે બત્રીસ લાખ પંચોતેર હજાર ત્રણસો ને ત્રીસ કરોડ જેટલું થયું એ જ રીતે આપણે એમ કહીએ કે પોસ્ટ ઓફિસ સેવિંગ બચત બેન્કોમાં બચત થાપણો તો કે ઓગણીસો સિત્તેર એકોતેર માં નવસો ને નેવું કરોડ ની હતી બચત ખાતાની થાપણો પોસ્ટ ની બચત ખાતાની થાપણો એ તમે જોઈ શકો છો એસી એક્યાસી માં નવસો નેવું કરોડ પરથી વધીને બે હજાર ત્રણસો ને ચોત્રીસ કરોડ થઈ. એ જ રીતે બાકીના બીજા દસ વર્ષ પછી લગભગ આમાં જુઓ તમે કે gradually વધારો થયેલો છે. પણ એ ક્યાં સુધી વધારો થયેલો છે? ક્રમશઃ તો કે બે હજાર એક અને બે હજાર એક થી બે હજાર બાર તેર માં એટલો બધો જાજો પોસ્ટ ઓફિસમાં નથી. કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પહેલા પોસ્ટ ઓફિસ નું કાર્યક્ષેત્ર પણ સીમિત હતું અત્યારે જે ગવર્મેન્ટ છે અત્યારે કેન્દ્ર સરકાર છે તાજેતરની તેણે પોસ્ટ ઓફિસને પણ ગઈકાલે જ આપણે જે બજેટ બહાર પડેલું તમે જોઈ શકો છો તમે કે પોસ્ટ પોસ્ટ ઓફિસના ક્ષેત્રમાં પણ મોદી સરકારે અત્યારની જે શાસક પક્ષ છે તેણે ઘણા બધા સુધારા આપણને પોસ્ટ ક્ષેત્રમાં પણ કરેલા જોવા મળે છે કે પોસ્ટ ઓફિસોને પણ કોર બેન્કિંગ હેઠળ આવરી લેવામાં આવે એક પોસ્ટ ઓફિસ પરથી બીજા પોસ્ટ ઓફિસમાં નાણાંની હેરફેર કરવી હોય તો પણ ખૂબ સરળતાથી થઈ શકે છે તો આપણે જોઈ શકીએ છીએ કે આટલા આ સમયગાળાની બચત થાપણો જે પાંચ હજાર ચાલીસ કરોડ હતી તેની જગ્યાએ સીધી સત્તર અઢારમાં વધીને એક લાખ બે હજાર આઠસો કરોડ જેટલી થઈ હજુ પણ અત્યારના તમે અત્યારે આપણે બાવીસ ચાલે છે અત્યારના પણ આંકડા લેટેસ્ટ જોશો તો આમાં અનેક ગણો વધારો થયેલો જોવા મળશે. તો આપણે એમ કહીએ કે લોકોને બચત કરવા માટેનું આ પણ એક બહુ મહત્વનું માધ્યમ છે. અને પોસ્ટમાં આપણે એમ કહીએ કે પોસ્ટ વિભાગમાં જે લોકોનો વિશ્વાસ છે વિશ્વાસ છે અને સરકારની આપણે એમ કહીએ કે ખૂબ વ્યવસ્થિત નીતિ છે એટલે આપણે એમ કહીએ કે પોસ્ટ ઓફિસની બચત થાપણોમાં પણ વધારો થતો આપણને જોવા મળે છે તો આપણે કહીએ કે પ્રમાણે જોઈએ તો વિશે આપણને મધ્યસ્થ બેંક જયારે એમ પ્રમાણે નાણાં ના પુરવઠાને માપે છે ત્યારે એમ વન પ્રમાણે એમ વન એટલે આપણને ખબર છે કે ચરણી નોટો સિક્કાઓ વેપારી બેન્કોની માંગપાત્ર થાપણો અને રિઝર્વ બેંક પાસે ની અન્ય થાપણો વત્તા એમ માં બીજું શું બેરી આપણે તો કે પોસ્ટ ઓફિસની બચત થાપણો એટલે આ બંનેનો સરવાળો કરીએ આપણે અહીંયા તમે જોઈ શકો કે આ ઉપરની પહેલી આ હાર છે તે જરાક તમને આ તમે જોઈ શકો છો કે આ બંનેનો આપણે સરવાળો કરીએ એમ વન વત્તા આ તો આપણને મળે છે આખો આ આખો મળે આ એમ ટુ એટલે હું તો કે એમ વન આ એમ વન વત્તા આ આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આટલો આંકડો મળે તો આ કમ્પેરેટિવલી તમે જોઈ શકો છો કે એમ વન પ્રમાણે જે બંને કોમ્પોનન્ટમાં ઘટકોમાં વધારો થયેલો છે એ જ પ્રમાણે એમ ટુ પ્રમાણે પણ નાણાંનો પુરવઠો જે વર્ષ ઓગણીસો સિત્તેર એકોતેર માં આઠ કરોડ હતો તે બે હજાર એક બે હજાર બે હજાર એકમાં ત્રણ કરોડ થયો અને સીધો સત્તર અઢારમાં અનેક ગણો વધારો થઈને લગભગ દસ ગણો વધારો તમે જોઈ શકો છો ટર્મ ડિપોઝિટ આપણે કહીએ છીએ તો બાંધી મુદતની થાપણો ઓગણીસો સિત્તેર એકોતેર માં ત્રણ હજાર છસો ને છેતાલીસ કરોડ ની હતી તે બે હજાર બે એકમાં વધીને નવ લાખ એકત્રીસ હજાર સાતસો બાણું કરોડ જેટલી વધી પણ અત્યારે તમે જોઈ શકો છો કે લોકો બેંકોમાં ફિક્સ ડિપોઝિટ તરીકે ઘણી મોટી રકમ રાખે છે તમે જોઈ શકો છો કે અહીંયા તમે જોવું છો તો કે એક કરોડ સાત લાખ છત્રીસ હજાર વીસ કરોડ રૂપિયા કેટલી મોટી જાઇજેન્ટિક રકમ જેને આપણે કહીએ એટલી બેંકોની અંદર ફિક્સ ડિપોઝિટો પડેલી છે આ કેવી છે બાંધી મુદતની થાપણો બેંકોમાં પડેલી છે ક્યારે તો કે બે હજાર સત્તર અઢાર માં તો એક આપણે આના પરથી એક વસ્તુ એ પણ નીકળી શકે કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં બાંધી મુદતની થાપણો જ્યારે આપણે એમ કહીએ કે એમ વત્તા આની જો આપણે સરવાળો કરીએ આ બંનેનો તો આપણે કદાચ આપણે એમ કહીએ કે આ સોરી એમ વન અને આ બાંધી મુદતની થાપણો એનો સરવાળો કરીએ આપણને એમ થ્રી પ્રમાણે નાણાંનો પુરવઠો નાણાંનું પરિમાણ મળે તો આપેલા સમયગાળા નાણાંનો પુરવઠો એમ થ્રી એટલે ફરી પાછું બોલવું એમ થ્રી એટલે એમ વન આ એમ વન વત્તા અડધી મુદત થી થાપણો આ બેનો સરવાળો કરીએ તો આપણને મળે શું મળે એમ થ્રી પ્રમાણેનો પુરવઠો તો તમે જોઈ શકો છો કે આપેલા સમયગાળા દરમિયાન એટલે કે સિત્તેર એકોતેર માં નાણાંનો પુરવઠો ભારતીય અર્થતંત્રમાં હતો જે બે હજાર સત્તર અઢારમાં વધીને એક કરોડ ચાલીસ લાખ અગિયાર હજાર ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા જેટલો વધેલો જોવા મળે છે જેને આપણે એમ થ્રી એટલે વ્યાપક નાણું કહીએ છીએ જેને આપણે બ્રોડ મની કહીએ છીએ એ પ્રમાણે આ ઓગણીસો સિત્તેર થી ઓગણીસો સત્તર વર્ષ દરમિયાન એમ થી પ્રમાણે પણ ભારતીય અર્થતંત્રમાં નાણાનો પુરવઠો વધેલો છે. ઓકે હવે આપણે એમ કહીએ કે આ એમ થ્રી નો જે આંકડો છે તેની અંદર જ્યારે પોસ્ટ ઓફિસ ની તમામ થાપણો પોસ્ટ ઓફિસ ની તમામ થાપણો કુલ થાપણોનો જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણને મળે છે એમ ફોર પ્રમાણે નાણાનું પરિમાણ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલા સમયગાળા દરમિયાન પોસ્ટ ઓફિસની જે કુલ થાપણો છે એમાં કુલ થાપણોમાં આપણે આગળ જોઈ ગયા તેમ પ્રમાણે કે પોસ્ટ ઓફિસની કુલ થાપણો એટલે કઈ કઈ થાપણો આવે એમાં તો કે બચત થાપણો આવે પોસ્ટ ઓફિસની બાંધી મુદતની થાપણો આવે બેંક પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ આવે ક્યુમ્યુલેટિવ બાંધી મુદતની થાપણો આવે આ બધાનો સમાવેશ આપણે પોસ્ટ ઓફિસની કુલ થાપણોમાં કરીએ છે નાણાનું પરિમાણ છે એમ ફોર પ્રમાણે નાણાંનું પરિમાણ એમ ફોર પ્રમાણે જો નાણાંનું પરિમાણ જોઈતું હોય નાણાંનો પુરવઠો જોવો હોય તો આપણે એમ કહી શકીએ કે ઓગણીસો નેવું એકાણું સોરી ઓગણીસો સિત્તેર એકોતેર માં પ્રમાણે બે કરોડ લાખ સાડત્રીસ હજાર પાંચસો ને બાવન જેટલું થયું અને બે હજાર સત્તર અઢારમાં એક કરોડ બેતાલીસ લાખ નવ્વાણું હજાર ચારસો ને નેવું કરોડ રૂપિયાનું જેટલું થયું નાણાંનું પરિમાણ નાણાંનો પુરવઠો પ્રમાણે પ્રમાણે તમે જોઈ શકો છો કે નાણાંનું પરિમાણ ખૂબ મોટો આંકડો આપણને છેવર ચારસો નેવું એ કરોડ પાછળ એકમ કયો છે કે કરોડ રૂપિયા જેટલો અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ કે જેને આપણે નાણાંનો પુરવઠો કહીએ છીએ તે જોવા મળે છે એટલે આપણે ટૂંકમાં કહીએ કે સમગ્ર આયોજન કાળ દરમિયાન એટલે વિચાર કરો તમે કે આખા આયોજન કાળ દરમિયાન એટલે પહેલી પંચવર્ષી યોજના થી માંડીને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન અને એમાં પણ આપણે ખાસ કરીને જોઈએ તો બીજી પંચવર્ષીય યોજના દરમિયાન પેલી નહીં પણ બીજી પંચવર્ષી એટલે કે ઓગણીસો છપ્પન થી એકસઠ દરમિયાન આપણે જોઈએ છે કે નાણાંનો પુરવઠો જે વધ્યો એને લીધે એની સીધી અસર ભાવો પર આપણને થયેલી જોવા મળે છે એટલે નાણાંનું પરિમાણ જો વધે આપણે જોઈએ છીએ સતત નાણાંનો પુરવઠો વધતો જાય છે તો નાણાંનો પુરવઠો વધે તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ભાવ સપાટી પર એની અસર થાય એટલે આ સમયગાળા સમયગાળા દરમિયાન આપણે એમ પણ કહી શકીએ કે ભારતમાં ફુગાવા એ પણ દર્શન દીધેલા છે એમ આપણે કહી શકીએ અને ફુગાવો કેવો છે જેને આપણે ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશન કહીએ છીએ. માંગ જન્ય ફુગાવો કહીએ છીએ. કારણ કે લોકોની નાણાકીય આવક વધે નાણાંનો પુરવઠો વધે લોકોની નાણાકીય આવક વધે લોકોની ખરીદ શક્તિ વધે લોકો બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી માટે તત્પર બને પણ એટલો ઝડપથી નાણા વસ્તુઓનો પુરવઠો આવતો નથી પરિણામ સ્વરૂપ જે ભાવ વધારો આપણને જોવા મળે જેને આપણે માંગ જન્ય ફુગાવો કહીએ છીએ. બીજું આપણે જોઈએ છે કે સામાન્ય રીતે આ વર્ષ દરમિયાન આટલા જીકે પણ આપણે વર્ષોનો તુલનાત્મક અભ્યાસ કરીરો ત્યારે નાણાના પુરવઠાના જે ઘટકો છે એનું સાપેક્ષ મહત્વ પણ આપણે બદલાતું રહેલું જોવા મળે તમે જોઈ શકો છો કે પોસ્ટની બચત થાપણો ની તુલનામાં બેંકોની મધ્યમ મુદતની થાપણોમાં ઘણો બધો લોકો એ સુધારો આપણે કહી કે થાપણોમાં રોકાણ કરેલું આપણે જોવા મળે છે ઓકે એટલે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસ ની પ્રક્રિયા જયારે અર્થતંત્રમાં વિકાસનો દર વધતો હોય ત્યારે સ્વાભાવિક છે કે નાણાકીય અસ્કયામતો માટે પ્રજાની જે પસંદગી છે તે પણ આપણે બદલાતી હોય અસ્કયામતોમાં કઈ અસ્કયામતોમાં રોકાણ કરવું તેમાં પણ આપણે એમ કહીએ કે બદલાવ આવતો હોય અત્યારે તમે ગઈકાલનું બજેટ જ જોયું હશે તો ક્રિપ્ટો કરન્સી ક્રિપ્ટો કરન્સી જે છે તેમાં પણ લોકો હવે એક અસ્કયામત તરીકે રોકાણ કરવા માંગે છે ડિજિટલ કરન્સી તો આપણે એમ કહીએ કે વિકાસની પ્રક્રિયા આગળ વધતી જતી જાય તેમ તેમ નાણાકીય અસ્કયામતો માટે પ્રજાની વિચારસરણી પણ બદલાતી જાય પ્રજાની પસંદગી પણ બદલાતી જાય ઓકે તો આપણે એમ કહીએ કે હજુ પણ હજુ પણ ભારત જેવો જે વિકાસશીલ દેશ છે હજુ આપણે જોઈએ છે કે બેંકિંગ સવલતો જે છે એનો પૂરેપૂરો વિકાસ થયેલો નથી હજુ ગ્રામ્ય વિસ્તારોમાં આપણે એમ કહીએ કે કેટલીક રૂઢિચુસ્તતા જોવા મળે છે એટલે બેન્કિંગ વ્યવહારોથી કેટલાક આપણે એમ કહીએ કે હજુ પણ અડગા રહેતા હોય છે લોકો જે કંઈ પણ રોકડ નાણાંમાં ચૂકવણી કરવાની આગ્રહ રાખતા હોય છે એટલે આપણે ઘણી વખત એવું જોઈ શકીએ કે ચલણી નાણાંનું પ્રમાણ કેટલાક એમાં બેંક નાણાં કરતા વધારે હોય એવું આપણને દેખાય બીજું આપણે એમ કહીએ કે ધીરે ધીરે અત્યારે જોઈએ છે કે ડ્રાસ્ટ્રિક સુધારા આપણને બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા થતા જોવા મળે છે આ વિદ્યાર્થી નાનો ભણતો હોય ત્યારથી જ આપણે એમ કહીએ કે સરકારનો પણ આગ્રહ હોય છે કે બેન્કિંગ પ્રણાલીથી બેન્કિંગ પદ્ધતિથી પરિચિત થાય અને બેંકિંગ વ્યવહારોથી નાનપણથી જ બાળક કે દરેક વ્યક્તિ એ ટેવાય એ રીતના સુધારા અત્યારે આપણને ભારતીય અર્થતંત્રમાં બેન્કિંગ ક્ષેત્રમાં થતા જોવા મળે છે એટલે સ્વાભાવિક છે કે કેટલાક જોવા મળે છે કે પ્રમાણે પ્રમાણ એ કરતા ઝડપથી વધેલું આપણને દેખાય છે ઓકે તો આપણે એમ કહી શકીએ કે સાથે સાથે મેં કાલે પણ આજે પણ તમને કહું છું કે પોસ્ટ ઓફિસમાં પણ જબરદસ્ત બદલાવ આવે છે એટલે લોકો વેપારી બેંકોની સાથે સાથે પોસ્ટ ઓફિસમાં પણ પોતાની બચત થાપણો છે છે તેમ ખૂબ સરળતાથી વધારતા જોવા મળે કારણ કે પોસ્ટ ઓફિસમાં પણ જે સુધારાઓ આવે છે એને લીધે લોકો પાસે પોસ્ટ ઓફિસની જે થાપણો છે એમાં પણ રોકાણ કરવાની તકો અત્યારે ઉપલબ્ધ આપણે થતી હોય એવું દેખાય છે સ્પષ્ટ રીતે ઓકે તો બાળકો અહીંયા આપણે વિરામ લઈએ તમે પણ કંટાળ્યા હશો. અહીંયા આપણે આપણા લેકચર ને મીટિંગ ને પૂરી કરીએ ઓકે તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછી શકો છો બાળકો કઈ છે તકલીફ બોલો પિરિયડમાં કંઈ તકલીફ હોય તો બોલો અને સંખ્યા ઓનલાઇન માં પણ કેમ ઓછી હોય છે ઓફલાઈનમાં તો ઓછી હોય જ છે પણ ઓનલાઈનમાં પણ કેમ ઓછી હોય છે ચાલો તો અહીંયા આપણે મીટિંગ આપણી પૂરી કરીએ